विद्यार्थी मित्रों, छेले आपणे ડોલ્ફિન કેવી રીતે એમ કે સમાચાર આપે છે તેના વિશે ભણ્યું હતું. હવે આપણે આગળ જોઈએ કે અવાજ સાથે કહો તો કે પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. આપણે પણ ઘણી વખત એમ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને ક્લાસરૂમમાં આવા બધા અવાજ કરતા હોઈએ છીએ. રાત યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી વાત કરવાની છે, શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે, જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે ત્યારે, બરાબર ને, તમે એમ કહો એટલે બધાય શાંત થઈ જાય, આવું બને છે ને? તો આવું બનતું હોય છે. હવે આપણે આ અવાજ સાંભળવા ઉપરથી કેવી રીતે એકબીજાને સંદેશ આપવા એ જોયું. હવે આપણે આગળ જોઈએ કે બધા જાગવું અને ઊંઘવું, તો કે કેટલા પ્રાણીઓ ક્યારે જાગે છે ને ક્યારે ઊંઘે છે આના વિશે આપણે જોઈએ. તો કે કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. ઠંડીની ઋતુમાં તમે ગરૂડિયોને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું છે? તે ક્યાં હશે, ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો કે આ ગરૂડિયો જાય છે ક્યાં? તો કે ઠંડીની ઋતુમાં ગરૂડિયો સતત ઊંઘ કરતી હોય છે અને તેના કારણે જ તે આપણને ઠંડી ઋતુમાં દેખાતી નથી. તો આવી રીતે આપણે એમ કે આપણે આનું ગરોળીનું જોયું. હવે આપણે એ પછી જોઈએ કે સ્લોથ નામનું જો આ પ્રાણી છે, તમને બોક્સમાં દેખાય જ છે સરસ મજાનો, અને તે કેના જેવું હોય છે? તો કે તે રીછ જેવું હોય છે. તે રીછ તો નથી જ, પણ રીછ જેવું હોય છે. તેને સ્લોથ બહુ સરસ નામ આપેલું છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળ પર ઊંધા લટકી અને ઊંઘમાં વિતાવે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો એટલે કે પાન ખાય છે. તેને ક્યારેક જે બીજું કંઈ જોઈએ નહીં. જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ જાય છે, એ પછી એ નજીકના બીજા વૃક્ષ ઉપર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષની જીવન જીવે છે. આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા જ વૃક્ષો ફેરવે છે અને અઠવાડિયામાં એક જ વખત તે પોતાની જાતે પોતાના શરીરને હળવું કરવા માટે થઈ અને વૃક્ષ ઉપરથી નીચે ઉતરે છે. બાકી તે સતત ને સતત એમ કે વૃક્ષ ઉપર જ રહે છે, નીચે ઉતરતું નથી. 8 દિવસે એક વખત તે નીચે ઉતરે છે. આ પછી શું છે? તો કે સ્લોથને ઉઠવા અને સુવાનો સમય. તો જુઓ, પહેલા વહેલા જ આપણે જોઈએ કે આ ચક્ર કેટલું છે, 24 કલાકનું. આરા એમાં કેટલા છે, એટલે મેં આ ગાળેલા કેટલા છે, આડા ઊભા આ લાઇનિંગ છે એ, તો કે 12. તો આ 12 લાઇન છે એને 2 કલાકમાં ડિવાઈડ કરેલી છે, એટલે કે વહેંચેલી છે. તો જુઓ, સ્લોથનો ઊંઘવાનો સમય કેટલો છે? તો કે 18 કલાકનો. અને એ જાગે છે કેટલો ટાઈમ? તો 3 આંકા વ્હાઇટ છે, તો એ 2-2 કલાક લેખે ગણો તો કેટલા થાય? 2, 2 ને 2 એટલે કે 6. તો એ 6 કલાક જાગે છે. તો કે જો તમારે સ્લોથનું રોજિંદુ જીવન ઊંઘવું અને જાગવું 24 કલાકની ઘડિયાળમાં બતાવવાનું હોય તો આ પ્રમાણે ઘડિયાળમાં જોઈ શકાય. એટલે ડાર્ક ભાગ આપણને દેખાય છે એટલું એ ઊંઘે છે અને વ્હાઇટ ભાગ દેખાય છે એટલું જાગે છે. તો હવે એવી જ રીતે આપણે ગરોળીનો જોઈએ આ બાજુ. તો કે 24 કલાક ઘરમાં જોવા મળતી ગરોળી માટે શિયાળામાં ઘડિયાળ કેવી રીતે બતાવશો?
तो के શિયાળાની ઘડિયાળ છે એમાં તો કે 24 કલાકમાંથી એક પણ આમાં બ્લેક દેખાતું નથી તો એ 24 કલાક ગરોળી શિયાળામાં ઊંઘતી હોય છે। અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે। નીચે આપેલા દરેક ચિત્રની નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે લખો। તો કે જો પેલા વેલા ગાય દેખાડી છે તો ગાય દિવસના કેટલા કલાક સૂવે છે 24 કલાકમાંથી તો કે માત્ર બે જ બ્લુ છે એટલે કે 2 અને 2 વત્તા 4 એટલે કે 4 કલાક જ ઊંઘે છે। જ્યારે અજગર છે તો કે એ 18 કલાક કેટલા આરાગ ખાલી છે તો કે 3 તો કે 6 કલાક જાગે અને 18 કલાક ઊંઘે છે। જ્યારે જિરાફ 2 કલાક જ ઊંઘે છે અને બિલાડી તો કે 12 કલાક ઊંઘે છે અને 12 કલાક જાગે છે। હવે જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે। આવા 10 પ્રશ્નોની યાદી આપણે એમ કે બનાવવાની છે તો તમારે જાતે આ કામ કરવાનું છે। તો હવે આપણે શું જોઈએ તો કે આપણે આગળ જોઈશું। આ તમને સરસ મજાનું ચિત્ર દેખાય છે, કોનું છે? વાઘ। તો વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે। તે 19 નવેમ્બર 1872માં રાષ્ટ્રીય પ્રાણી એને જાહેર કરવામાં આવ્યું હતું અને જો તેને કોઈ મારવામાં આવે કે તેનું એમ કે ચામડી માટે થઈને પછી કાંઈ પણ થયું હોય તો તેને મારવામાં આવતું હોય તો તેના માટે સજા પણ થઈ શકે છે। હવે આપણે વાઘ વિશે જોઈએ કે વાઘ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે। કેટલા ગણું? 6 ગણું। વાઘની મૂછો આપણે જોઈએ જ છીએ કે વાઘને મસ્ત મૂછો હોય છે। એ મૂછો શું કામ કરે છે તો કે સંવેદનશીલ હોય છે અને હવામાં તે હલનચલન ધ્રુજારી અનુભવી શકે છે। વાઘ એમ કે અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં પણ તે તેની મદદ કરે છે। કોણ? તો કે તેની મૂછો। હવે વાઘ સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડા હોય ને એનો પણ ખડખડાટ જો થાય ને તો તે પણ એને ખબર પડી જાય અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો પણ અવાજ અલગ પાડી શકે છે। વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુએથી અવાજ સાંભળવામાં મદદ કરે છે। વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે, જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવવા તે ગર્જના કરી શકે છે અને ઘૂરકી ઘૂરકી એટલે કે આવો અવાજ કરતો હોય ને ઘૂરકવું કહેવાય, કે સામે કોઈ દુશ્મન હોય તો ત્યારે ઘૂરકવું પડતું હોય છે પણ કરી શકે છે। તેની ગર્જનાનો અવાજ 3 કિલોમીટર સુધી, કેટલા? 3 કિલોમીટર। દરેક વાઘનો પોતાનો કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે। વાઘ તેના વિસ્તારને તેના પેશાબની નિશાનીથી અલગ પાડે છે। એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરીને તે પેશાબના ગંધથી પારખી શકે છે। એક વાઘ બીજા કોઈ પણ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે, કેમ કે બંને વચ્ચે ફાઇટિંગ થાય એટલા માટે એ જતા નથી। વાઘ સૌથી સાવધાન પ્રાણી છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે। જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? તો કે મનુષ્ય આ જોખમ ઊભું કર્યું છે। શું તમે જાણો છો કે આજે કેટલા બધા પ્રાણીઓ એમ કે પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેનું કારણ છે કે તેના શરીરોના અંગ વેચવા માટે। તો કે હાથીને શેના માટે મારી નાખવામાં આવે છે? તો કે તેના દાંત માટે। ગેંડાને? તો કે તેના શિંગડા માટે। વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે અને કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી છે તેના માટે મારી નાખવામાં આવે છે। કસ્તુરી છે એ હજારો રૂપિયામાં વેચાતી હોય છે અને તેનાથી પૈસા કમાઈ શકતા હોય છે અને વાઘના ચામડા છે એ લાખો રૂપિયામાં વેચાય છે। હાથી દાંતને બધું, હાથી દાંત શેમાં ઉપયોગમાં આવે છે?
तो कि हाथीनो दाँत छे ए अलग अलग घरेणा बनावामां पण काम आवे छे अने हाथीनो दाँत छे ए शणगारी एकदम अने घरमां पण मोटा मोटा लोको छे ए मुकता होय छे। वाघ अने सिंह जेवा बीजा प्राणी केटलाक प्राणीओनी संख्या आपणा देशमां घटती रही छे। एवो भय छे કે તેમાંના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે, તેના રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે। તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં ઝિમકોબેટ નેશનલ પાર્ક છે, રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ઘાના છે, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે કચ્છનો અખાત છે ત્યાં આવેલું છે, અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પણ ગુજરાતમાં આવેલું છે। આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકતું નથી, અને જો શિકાર કરે તો એને અમુક પૈસા પણ ચૂકવવા પડતા હોય છે અને જેલની સજા પણ થાય છે। તો ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે એ તમારે શોધવાનું છે જાતે, અને તેની માહિતી એકઠી કરવાની છે। તો આ રીતે અહીં આપણો પહેલો પાઠ છે એ ભણવાનો પૂરો થયો। હવે આપણે શું કરવાનું છે તો કે થોડીક પ્રવૃત્તિઓ કરવાની છે। તો કે તમે સાંભળ્યું હશે, જોયું પણ હશે કે ગાયક કલાકારો હોય એ શું કરે તો કે પોતે ગાતા હોય છે ત્યારે ક્યારેક ક્યારેક પોતાનો કાન આગળ પોતાના હાથ મૂકતા હોય છે કાન ઉપર, આ જોયું હશે। પછી પ્રાણીઓને જો સાંભળ્યા હશે, ક્યારેક સૂંઘતા હોય છે, ક્યારેક કંઈક જોતા હોય છે, સાંભળતા હોય છે, આવું બધું થતું હોય છે। હવે આપણે એક સરસ મજાનો કૂતરો તૈયાર કરવાનો છે જે તમને મેં આ આપેલો છે, અને આ પેજની હું તમને ફોટો પણ મોકલીશ જે રીતે તમારે આ રીતે કૂતરો તૈયાર કરવાનો છે। તો અહીં આપણું પ્રથમ પ્રકરણ પૂરું થાય છે।